શ્રી આરજકોટક પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ એઈટ ઇંગ્લિશ યુનિટ વન જેનું નામ છે આઈ વિલ બી ધેટ વિદ્યાર્થી મિત્રો દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે દ્વિતીય સત્રની શરૂઆત કરીએ છીએ આજથી આપણે પહેલો યુનિટ શરૂ કરીએ છીએ એની એક્ટિવિટી ભણવાની શરૂ કરીએ છીએ તો આપણે એક્ટિવિટીમાં આગળ વધીએ તે પહેલાં હું તમને આપણા આખા ક્લાસને હેપી ન્યૂ યર કહું છું હેપી ન્યૂ યર તમારું આ નવ વર્ષ સુખ અને સમૃદ્ધિવાળું રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના વિદ્યાર્થી મિત્રો હવે આપણે યુનિટ વનની શરૂઆત કરીએ યુનિટ વનનું નામ છે આઈ વિલ બી ધેટ એની એક્ટિવિટી વન એની એ રિસાઇટ આફ્ટર યોર ટીચર એની કવિતા આપણે જે આપેલી છે એ તમારે સમજવાની છે અને પછી તમારે તે બોલવાની છે આઈ ધેમ મેં તેમને કહ્યું વેન આઈ ગ્રોઅપ જ્યારે હું મોટો થઈશ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ હું કોઈ વૈજ્ઞાનિક નહીં થાવ ઓર રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી અથવા કોઈ જે ટીવી પર સમાચાર વાંચે તે પણ નહીં થાવ નો ના આઈ વોન્ટ ટુ બી ફ્રી મારે મુક્ત થવું છે આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી મારે એક વૃક્ષ થવું છે ધે સેડ તેઓ બોલ્યા યુ કાન્ટ નો યુ કાન્ટ બી ધેટ

મારામાં મોટી વેલ માછલી હોય ને તે વેલ માછલીઓ તરશે આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓસન હું એક દરિયો થઈશ થઈ સાઈડ તેઓ બોલ્યા યુ કાન્ટ બી ધેટ નો યુ કાન્ટ બી ધેટ તું તે નહીં થઈ શકે ના તું તે નહીં થઈ શકે આઈ ટોલ્ડેમ મેં તેમને કહ્યું આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડી જે હું ડીજે નહીં થવું ડીજે એટલે તમે ડિસ્ક જોકી એટલે ડિસ્ક વગાડી મિશ્રણવાળું અને તમને જે નચાવે તે અ કોમ્પ્યુટર પ્રોગ્રામર અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન કોમ્પ્યુટર પ્રોગ્રામર સંગીતકાર અથવા બ્યુટિશિયન એટલે સૌંદર્ય તજજ્ઞ પણ નહીં થાઉં નો ના સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી મોટા મોટા ઝરણાઓ હોય ને સ્ટ્રીમ્સ એટલે ઝરણા મારામાંથી ઝરણાઓ હોય છે આઈ વિલ બી ધ હમ ઓફ ઈગલ્સ ઈગલ્સ એટલે ગરુડ હું ગરુડોનું ઘર બનીશ આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ વેલી એટલે ખીણ અને ફાઉન્ટેન્સ એટલે ફુવારા હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ માઉન્ટેન્સ એટલે પર્વતમાળા હું એક પર્વતમાળા થઈશ ધે સેડ તેઓ બોલ્યા યુ કાન્ટ બી ધેટ નો યુ કાન્ટ બી ધેટ તું તે નહીં થઈ શકે ના તું તે નહીં થઈ શકે આઈ આસ્ક આઈ આસ્ક આઈ આસ્ક મેં તેમને પૂછ્યું જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ તમે મને શું સમજો છો જસ્ટ અ ચાઇલ્ડ થે સેડ ફક્ત એક બાળક તેઓ બોલ્યા એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બી કેન અને બાળકો હંમેશા તે બને એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ ઘણા વિકલ્પોમાંથી એક વી ધેમ ટુ બી જે અમે ઈચ્છીએ તે આ કવિતાના જેણે કવિતા લખી છે ને એ નામ છે બ્રાયન પેટન એનું નામ છે અને એણે સરસ મજાની બાળકો શું બની શકે એના માટેની કવિતા લખેલી છે આ કવિતા તમે સમજી એટલે તમારો જે પાક્કો ચોપડો છે ને એની અંદર યુનિટ વન એક્ટિવિટી એ કવિતા લખવાની છે જ્યારે કવિતા ભણીએ ત્યાર પછી શું આવે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ તો આ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ પણ તમારે પાક્કા ચોપડામાં લખવાના છે ચલો સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક ન્યૂઝ સમાચાર ફ્રી એટલે મુક્ત એરલાઇન પાઇલટ એટલે વિમાન ચાલક ડાન્સર એટલે નર્તક લોયર એટલે વકીલ ડોક્ટર એટલે ડોક્ટર huge એટલે ખૂબ મોટું અથવા વિશાળ whale એટલે व्हेल માછલી to swim એટલે તરવું તરવું ઓશન એટલે દરિયો અથવા સમુદ્ર dj dj એટલે ડિસ્ક જોકી એટલે ગીતોનું મિશ્રણ કરીને વગાડનાર મ્યુઝિશિયન એટલે સંગીતકાર બ્રિટિશિયન એટલે સૌંદર્ય તજજ્ઞ સ્ટ્રીમ એટલે ઝરણું to flow through એટલે માંથી વહેવું eagle એટલે ગરોડ વેલી એટલે ખીણ ફાઉન્ટેન એટલે ફુવારો રેન્જ ઓફ માઉન્ટેન્સ એટલે પર્વતમાળા અને ચાઇલ્ડ એટલે બાળક આ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ તમારે પાકા છોપડામાં લખવાના છે આપણે યુનિટ વન એની એક્ટિવિટી વનની એ કરી હવે આપણે બીમાં આગળ વધીએ તો બીની અંદર તમને શું કહે છે ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન પસંદ કરી અને જે સાચો ઓપ્શન વિકલ્પ આપેલો હોય ને એની સામે રાઇટનું માર્ક કરવાનું છે તમારે ચાર ભણવાના છે પાંચ છ સાત છે ને એમાં પ્રશ્નો આપેલા છે એટલે એ આપણે કરવાનું નથી એકથી ચાર જોઈ લઈએ એના જવાબ તમે આ પાકા ચોપડામાં તમારે લખવાના નથી પણ તમારી જે પાઠ્યપુસ્તક છે ને એની અંદર એક્ટિવિટી બી તમારે કરવાની છે ચલો પહેલું જોઈએ વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી અ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટેન્ઝા એટલે પહેલો જે પેરા પહેલો પેરેગ્રાફ પહેલું આપણે જે કહીએ એમાં શું બનવા માંગે છે તો એમાં આવશે અ ટ્રી વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ તો એમાં આવશે વેલ્સ ત્રીજું જોઈએ ખાલી જગ્યા હેઝ વેલી એન્ડ ફાઉન્ટેન્સ તો અ માઉન્ટેન અને ચોથું છે ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટેન્ઝા તો એમાં આવે છે માઉન્ટેન રેન્જ એટલે હવે તમે એક્ટિવિટી વનની એ અને બી બંને શીખી ગયા છો આ બંને તમારે કેમાં લખવાનું શું કરવાનું એ મેં તમને સૂચના આપેલી છે તે પ્રમાણે તમારે કરી લેવાનું છે પૂરું થઈ જાય એટલે હોમવર્ક બતાવવાનું છે આપણા ગ્રુપમાં જ ઓકે ડન ચલો તો થેન્ક યુ ફોર વોચિંગ સી ઇન ધ નેક્સ્ટ લેક્ચર ગુડ બાય હેવ અ નાઇસ ડે